वडोदरा शहर कांग्रेस प्रमुख अने विरोध पक्षना नेता अमीबेन रावतनी आगेवानी मां वडोदरा कांग्रेसना कोर्पोरेटर श्रीओ पदाधिकारीओ अने कार्यकरो साथे मेयरश्रीने आवेदन पत्र आपवा आव्युं हतुं। आवेदन पत्र मां मांग करवामां आवी हती के जे वृक्षो ऑक्सिजन आपे तेवा पांच प्रकारना झाड आपवा रजूआत करवामां आवी हती। वडोदरा कोर्पोरेशन मां तमाम विपक्ष एकत्रित थयो हतो। वडोदरा कोर्पोरेशन ना सत्ता पक्षना इशारे पोलिस द्वारा कांग्रेस ना नेताओं ने जाने कोई बुटलेगर होय तेवी रीते वर्तन करता जोवा मांड्या हता। अधिकारियों ने कांग्रेस प्रमुखे कह्युं कायदानु पालन करवानी बहु जग्याओ छे, अहीं खोटी रीते लोकशाही ने कचडवानुं काम पोलिस अने अधिकारीओ बंद करे। कांग्रेस ना जन आंदोलन थी प्रभावित थई सर्व 46 प्लॉट कोर्पोरेशन परत लई लेवानो निर्णय कर्यो। छेल्ला केटलाय वर्षो थी 700 करोड़नी जग्याना चालता भ्रष्टाचार पर पूर्ण विराम मुक्यो। भाजप अने कांग्रेसे साथे मळी मामलो दबावी दीधो। वॉशिंग मशीन मांथी भ्रष्टाचार कथित 700 करोड़ शुद्ध थई गयो अने भ्रष्टाचार मुक्त थाय प्लॉटो। कांग्रेस प्रमुख प्रशांत पटेल अने विपक्ष नेता अमीबेन रावत, माजी सांसद सत्यजीत गायकवाड़, कोर्पोरेटर बाळूभाई सुर्वे, हरीश पटेल, प्रदेश मंत्री जगाभाई ब्रह्मभट्ट, प्रवक्ता अमित घोटीकर द्वारा प्लॉटो आपी मांगणियों ने स्वीकारवा बदल अभिनंदन आप्या हता अने आवनारा दिवसों में जे जूना अने नवा प्लॉट वनीकरण माटे आपवाना छे तेना माटे कड़क नियमों बनावी प्लॉट संस्थाओं ने आपवामां आवे जेथी आवनार दिवसों में ग्रीन वडोदरानुं सपनुं साकार थाय तेवा प्रयत्नों करवा अपील पण करी हती। बरोड़ा शहर ना 1000 करोड़ रुपयाना कीमती ग्रीन स्पेसिस बीजेपी एमनी मळतिया संस्थाओं ने आपी देवानो आ एक मोटू कौभांड अने कारसो हतो। 15 दिवस थी खूब लड़त लीधी बरोड़ा ना नागरिकोए भी आमा एक सोशल मीडिया पर अभिप्राय बांध्यो
आप टीवी मीडिया सौए खूब साथ सहकार आप्यो। आखरे भारतीय जनता पार्टी ने तमाम 46 जे पहला आपेला प्लॉट छे ज्यां कोई जातनुं वनीकरण नथी थयुं, भाजपना कार्यालयो खुली गया था, ए तमाम प्लॉट पाछा लेवानी फरज पड़ी। हवे पछीना जे 75 अपावे छे एमां बी मेयर श्रीए आश्वासन आप्युं छे कि अमे स्ट्रिक्ट नियमो बनावशुं, અમે વોટડોગ તરીકે જોશું, વડોદરા શહેરની એક બી ગ્રીન સ્પેસમાં વનીકરણ સિવાય બીજું કોઈ બી હેતુસર નહીં થાય એ ધ્યાન રાખવાનું એઝ અ વિપક્ષ અમારું કામ છે। આ બરોડા શહેરના નાગરિકોની ખૂબ મોટી જીત છે, બરોડાના શહેરના પર્યાવરણ માટે આ ખૂબ મોટો ફાયદો આવનાર ભવિષ્યમાં થશે અને આનો લાભ બરોડા શહેરના તમામ મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ તમામને મળશે અને આ તમામ ગ્રીન સ્પેસીસનો ફાયદો બરોડા શહેરના નાગરિકો લઈ શકશે। બરોડા શહેરના નાગરિકોને આપના મારફત હું અભિનંદન પાઠવવા માંગુ છું કે આપણી લગભગ 14 લાખ ચોરસ ફૂટ જમીન જે આ મફતમાં પ્રાઇવેટાઇઝ થઈને લોકોને આપી દેવાના હતા, હવે તમામ જમીન પર વનીકરણ થશે અને આપણે અને આપણા પર્યાવરણના લોકોને ફાયદો થશે। પ્રજાનો જ્યારે અવાજ હોય અને સોશિયલ મીડિયા અત્યારે આટલું લાઈવ હોય ને ત્યારે જો સાચો મુદ્દો હોય, લોકહિતનો મુદ્દો હોય, એને ઉપાડવામાં આવે તો કોઈ બી શાસક પક્ષ હોય એને ઝૂકવું જ પડે। અમે નાગરિકોને બી અપીલ કરીએ છીએ કે શહેરની જે બહુમૂલ્ય વસ્તુ છે એ પ્રિઝર્વ થાય, એના માટે જ્યારે બી અમે અવાજ ઉપાડીએ આપ મહેરબાની કરીને સોશિયલ મીડિયાથી તમારો સાચો અવાજ રેઝ કરજો, સચ્ચાઈની હંમેશા જીત થતી હોય છે। 75 પ્લોટ એટલે કે 14 લાખ ચોરસ ફૂટ જગ્યા, 716 કરોડના પ્લોટ આવનાર જે જનરલ બોર્ડ મીટિંગ છે એમાં આપી દેવાના, નિયમો ઘડાવવાના છે। એઝ અ વિપક્ષ અમે એન્શ્યોર કરીશું કે જે નિયમો ઘડાય એ નિયમમાં એ પ્લોટ પર વનીકરણ સિવાય કશું જ ના થાય, વનીકરણ સિવાય એમાં એક પથ્થર બી મૂકવામાં આવશે તો એનો વિરોધ થશે। અને જે એનાઉન્સમેન્ટ અત્યારે 46 પ્લોટ પાછા લેવાની થઈ છે, જો આવનાર દિવસોમાં આમાં કોઈ બી પ્લોટમાં કઈ બી ગેરરીતિ થઈ તો અમે વોચડોગ તરીકે આ શહેરમાં છે, વિપક્ષનો રોલ અમે અદા કરીશું અને કોઈ બી પ્લોટમાં કઈ બી બીજું કામ થયું વનીકરણ સિવાય તે પ્લોટ તાત્કાલિક પરત લેવડાવી લઈશું। આવેદનપત્ર આપવાની તૈયારી હતી, અમે વૃક્ષના પ્લાન્ટ લઈને આવ્યા હતા અને મેયરશ્રીને રજૂઆત કરવા કે વડોદરા શહેરમાં જે 46 પ્લોટો છે જેમાં કોન્ક્રીટ બનાવવામાં આવ્યા છે, બાંધકામ ખોટી રીતે કરવામાં આવ્યા છે, તે બધું તોડીને કોર્પોરેશન પરત પ્લોટ લે અને આ વૃક્ષો જે આપીએ છીએ, અમે પ્લાન્ટ આપ્યો હતો એ પ્લાન્ટ દરેક જગ્યા ઉપર પ્લાન્ટેશન થાય। પણ આવતા આવેદનપત્ર આપતા પહેલાં જ મેયરશ્રીએ જે નિર્ણય લીધો કે 46 પ્લોટ પરત લઈશું અને કોર્પોરેશન જાતે એમાં વનીકરણ કરશે, એમના નિર્ણય અમે આવકારીએ છીએ। સાથે સાથે છેલ્લા 15 દિવસથી આ લડત ચાલતી હતી તો હું ખાસ કરીને વડોદરા શહેરના મીડિયા પરિવારનો આભાર માનું છું, કારણ કે એમે જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, પરિવારના સભ્યો વડોદરા શહેરના હિતમાં જે લડત લડી રહ્યા હતા, જો મીડિયા પરિવારના સાથ સહકાર વગર આ શક્ય નહોતું। આજે એક લોકશાહીની જીત થઈ છે, એ લોકશાહીમાં મીડિયા પરિવારથી માંડીને રાજકીય પક્ષોથી માંડીને સામાજિક સંસ્થાઓથી માંડીને તમામ લોકોનો અમૂલ્ય ભાગ હોય છે અને આજે એ જ જીત થઈ છે અને એમાં મેયરશ્રીએ જે નિર્ણય લીધો છે અમે આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવનાર દિવસોમાં વડોદરા શહેરના હિતમાં જ્યારે જ્યારે કોંગ્રેસનો કાર્યકર, કોંગ્રેસ પરિવારના સભ્યો મેયરશ્રી પાસે વાત લઈને આવશે તો જે રીતે આજે નિર્ણય લીધો છે વડોદરા શહેરને પ્રજાના હિતમાં, એવી દિવસે આવનાર દિવસોમાં પણ એ નિર્ણય લે। આશરે 1991 ના ઠરાવના આધાર પર પાછલા 20-25 વર્ષમાં અલગ અલગ સમયે અલગ અલગ સંસ્થાઓને જે પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા, આ પ્લોટોની ફાળવણી એ ગ્રીન સ્પેસ અને ઓપન સ્પેસ આ બંનેમાં પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી। ગ્રીન સ્પેસની અંદર અને ઓપન સ્પેસમાં અલગ અલગ હેતુઓસર આ ફાળવણી કરવામાં આવી હતી અને જે તે વિસ્તારના લોકલ નાગરિકોને અથવા પ્રતિનિધિમંડળો, ક્યાંક સ્વયંસેવી સંસ્થાઓ, ક્યાંક અલગ એનજીઓ આ તમામને આ પ્લોટોની, જે 46 પ્લોટની વાત ચાલે છે એની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। વડોદરા જ નહીં, અલગ અલગ શહેરો ગુજરાતના હોય કે ભારતના હોય, આવી રીતે અલગ અલગ હેતુઓસર આ પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી અને જ્યાં લોકલ નાગરિકોનું
જે વાત છે કે લોકલ નાગરિકો દ્વારા આને પ્રાધાન્ય મળે, ક્યાંક કેટલીક સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ, ક્યાંક કોઈ વૃદ્ધો માટેની એક્ટિવિટી, ક્યાંક મહિલા માટેની એક્ટિવિટી, આ તમામ એક્ટિવિટી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. પ્લોટના કેટલાક ભાગમાં ગાર્ડન પણ ડેવલપ કરવામાં આવ્યો હતો. તો પ્લોટના કેટલાક ભાગની અંદર સમાજસેવી સંસ્થાઓ દ્વારા લાઇબ્રેરી, અન્ય પણ સમાજસેવી સંસ્થાઓ દ્વારા આ અલગ અલગ ભાગની અંદર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા જે પ્લોટો અપાયા હતા એમાંથી કેટલાક પ્લોટ એવા હતા કે જેની પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવતી નહોતી, કેટલાક પ્લોટ એવા હતા કે જેની અંદર સામાજિક પ્રવૃત્તિને પણ ભાગ લેવામાં આવ્યો હતો, કેટલાક પ્લોટ એવા હતા કે જેની અંદર વણીકરણ પણ કરવામાં આવ્યું હતું, સાથે સામાજિક હેતુસર પણ કામ થતું હતું. આમાંથી કેટલાક પ્લોટનો સમયગાળો પણ પૂર્ણ થઈ ચૂક્યો હતો અને એને રિન્યુ પણ કરવામાં આવ્યા નહોતા. કોર્પોરેશને પાછલા કેટલાક દિવસોથી આ તમામ સર્વે ચાલુ કર્યો હતો. આશરે 10 દિવસ પહેલાં 4 પ્લોટને નોટિસ ફાળવી હતી. ત્યારબાદ ક્રમશઃ છેલ્લા 5-7 દિવસમાં અલગ અલગ 20 નોટિસો ફાળવામાં આવી હતી. 4 પ્લોટ પર લેવામાં આવ્યા હતા. કેટલીક સમાજસેવી સંસ્થાઓને આગોતરી જાણ પણ કરવામાં આવી હતી કે આ પ્લોટ તમારે ઓપન કરવાના રહેશે, જે પ્લોટને તાળું મારતા હતા એ પણ યોગ્ય નહોતું. પ્લોટનો કોઈ પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ ઉપયોગ થતો હતો એ પણ ધ્યાનમાં આવ્યું હતું. આજે કોર્પોરેશન આ તમામ પ્લોટ એ પરત લઈ રહ્યું છે. આજથી આ તમામ પ્લોટ કોર્પોરેશન ઓપરેટ કરશે, કોર્પોરેશન હસ્તગત કરશે એ આજે અમે નિર્ણય કર્યો છે. આ નિર્ણય એ સામૂહિક અમારો નિર્ણય છે. આની સાથે તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશથી લઈને શહેરના તમામ લોકોનું સાથે રહીને આ સામૂહિક નિર્ણય અમે કર્યો છે. હું એટલું ચોક્કસ કહી શકીશ કે આ સમાજસેવી સંસ્થાઓએ, આમાંથી જે જે સંસ્થાઓએ સારું કામ કર્યું છે એનો પણ કોર્પોરેશનના રૂપે આજના દિને હું આભાર પણ વ્યક્ત કરું છું કે જે સંસ્થાઓએ સારું કામ કર્યું છે તો એમને જે સમાજના હિતમાં કામ કર્યું છે, ક્યાં વૃદ્ધ માટે કામ કર્યું છે, ક્યાં અપંગ માટે કામ કર્યું છે, ક્યાં વૃક્ષારોપણ જેવી સામાજિક પ્રવૃત્તિઓ માટે કામ કર્યું છે, ક્યાંક લાઇબ્રેરી ચલાવી છે, આ તમામ સંસ્થાઓનો આજના દિવસે હું આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન પણ આપું છું. પરંતુ આજથી આ તમામે 46 પ્લોટ એ કોર્પોરેશન પોતાના હસ્તગત કરે છે, એને પાછા મેળવે છે, એ જ આજના દિવસની આ જાહેરાત. કોંગ્રેસે વિરોધ કર્યો એટલે લો છો, અત્યાર સુધી તમે શું કર્યું, શું ધ્યાન આપ્યું, કેમ આટલા કરતા આ પ્લોટ, આ રાજકારણીઓને પણ પ્લોટ આપ્યા હતા. ફક્ત તમે સંસ્થાઓની વાતો કરો છો, રાજકારણીઓને પણ પ્લોટ આપ્યા હતા, ત્યાં બાંધકામો થયા છે. કેમ જાગૃત, કોંગ્રેસે જાગૃત કર્યા એટલે મેયર જાગૃત થયા છે અને 46 પ્લોટના તમામ હસ્તગત તમારા હાથે લઈ રહ્યા છો. આ પ્લોટ એ છેલ્લા 1991ના કોંગ્રેસના સમયના ઠરાવથી મંજૂર કરીને છેલ્લા 25-30 વર્ષમાં ફળવાયેલા અલગ અલગ સમયના પ્લોટ છે, અલગ અલગ હેતુઓસર ફળવાયેલા છે. એકરા ગ્રીન સ્પેસના નથી, અર ઓપન સ્પેસના પણ આ પ્લોટ છે. આ તમામની અંદર જે જે સંસ્થાઓએ કામ કર્યું છે એ સમાજના હિતમાં કામ કર્યું છે, કોઈએ કોમર્શિયલ એક્ટિવિટી નથી કરી એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું છે. આમ છતાં આ પ્લોટની સ્ક્રુટની કોઈપણના આંદોલન પહેલાં અમે કરી હતી અને આપ જો પાછળનો ટ્રેક રેકોર્ડ જોશો તો જ્યારે કોઈ પણ વ્યક્તિ આંદોલન લેતું પણ હોય એની પહેલાં પણ અમે 4-5 નોટિસો અલગ અલગ પ્લોટની સ્ક્રુટિની કરીને અમે કરી છે. સરકાર આજથી, કોર્પોરેશન આજથી આ તમામ પ્લોટ પોતાના હસ્તગત કરી રહી છે અને આ તમામ સંસ્થાઓએ આજ સુધી શહેરના હિતમાં જે કામગીરી કરી છે, પછી એ વડીલની સંસ્થા હોય, પછી એ મહિલાની સંસ્થા હોય, પછી એ ભલે અપંગની સંસ્થા હોય, જે સંસ્થાઓએ આ તમામ કામગીરી કરી છે એમનો આજના દિવસે હું આભાર પણ વ્યક્ત કરું છું. તો જે પ્લોટ ફાળવવાની બાબત હતી તેની જાહેરાત પણ કરી હતી, હવે તે પ્લોટ ફાળવવામાં આવશે કે તે પ્લોટનું પણ? આ બે પ્લોટ એ અલગ છે.
જે પ્લોટો પર 46 પ્લોટની વાત છે જે જૂના 25 વર્ષમાં ફળવાયા છે એ ગ્રીન બેલ્ટ સિવાય ઓપન સ્પેસના પણ પ્લોટો ફળવાયા છે એની અંદરનો હેતુ એ અલગ અલગ સંસ્થાઓએ અલગ અલગ હેતુ સર આ પ્લોટો મેળવ્યા છે પરંતુ જે હવે આપણે 75 પ્લોટની વાત આઝાદીનો અમૃત મહોત્સવની વાત છે એ એનાથી તદ્દન વિપરીત છે અને આ તો માત્ર ને માત્ર અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવા માટે આગા દિવસમાં ફાળવવાની વાત કોર્પોરેશને કરી છે પણ આજે જે વાત કરી રહ્યા છે એ જૂના ફળવાયેલા 46 પ્લોટ જે છેલ્લા 25-30 વર્ષમાં ફળવાયા છે પછી એમાં અલગ અલગ સંસ્થા હોઈ શકે કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન સાથે પણ જોડાયેલી સંસ્થા હોઈ શકે કદાચ કોઈ કોંગ્રેસના આગેવાન સાથે પણ જોડાયેલી સંસ્થા હોઈ શકે અથવા કોંગ્રેસના આગેવાનને પણ સીધો ફળવાયો હોય આ તમામ પ્લોટ આથી અમે પોતાના હસ્તગત કરીએ છીએ નવી જે જાહેરાત કરી છે હમણાં આઝાદી ના અમૃત મહોત્સવની છે તમામ પ્લોટ ફાળવવામાં આવશે જે આઝાદીના અમૃત મહોત્સવ છે એના અંતર્ગત 75 પ્લોટ જે નવા વણીકરણ માટે અને અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવા માટેની આ ફાળવવાની વાત છે તો એના વિષયમાં આગામી દિવસમાં અમે ચર્ચા વિચારણા કરીને ધારાધોરણ નક્કી કરીશું અને એ મુજબ ફળવાશે અને એ ધારાધોરણ ખૂબ કડક રહેશે જે રીતના જે લોકોએ પ્લોટનો મિસયુઝ કર્યો છે જે કોર્પોરેશનના બાબતે ધ્યાનમાં આવ્યું છે શું એવા લોકો સામે કોઈ કાર્યવાહી કરશો કે એમને પણ ક્લીન ચીટ આપીને છોડી દેવામાં આવશે જે પણ લોકોએ આજ સુધી શહેરના હિતમાં કામ કર્યું છે સંસ્થાઓએ ક્યાંક વડીલો માટે કામ કર્યું છે ક્યાંક મહિલા માટે અપંગ માટે અલગ અલગ સંસ્થાઓને અમારી પાસે માંગણી પણ આવી છે અલગ અલગ સંસ્થાઓએ અમારી પાસે રજૂઆત પણ કરી છે અને એમને પોતાની યાદી પણ અમને સુપ્રત કરી છે કે ભાઈ આજ સુધી અમે આટલા સારા સામાજિક કામો કર્યા છે આ તમામ સંસ્થાઓનો આજના દિવસે આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને એની સાથે આ તમામ પ્લોટ અમે હસ્તગત કરીએ છીએ